मॉर्निंग वाली मित्रों अने विद्यार्थी मित्रों, सप्तशी विद्या संकुल में आपनो हार्दिक स्वागत छे। बाल मित्रों, आपणे धोरण 4 विषय आसपास में आगळना विडियोनी अंदर प्रकरण नंबर 9 बदलाता कुटुंबो शुरू कर्युं हतुं, एटले के बाळको तेमां आपणे पेज नंबर 66 सुधी जोयुं हतुं। तो बाळको, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસમાં પ્રકરણ નંબર 9 બદલાતા કુટુંબો, તે અધૂરું હતું ત્યાંથી આપણે આજે શરૂ કરીશું। એટલે કે બાળકો, તમારા પુસ્તકનું પેજ નંબર 67 ખોલો અને જુઓ। પેજ નંબર 67થી આપણું પ્રકરણ અધૂરું હતું, સુમીની વાતો, ત્યાંથી આપણે શરૂ કરીશું। બાળકો, આગળ આપણે કિરણના કુટુંબની વાતો જોઈ હતી અને આજે આપણે સુમીના કુટુંબની વાતોની ચર્ચા કરવાની છે। તો બાળકો, તમારા પુસ્તકનું પેજ નંબર 67 ખોલો અને જુઓ। બાળકો, આ છે આપણું પેજ નંબર 67, તેમાં આગળ સૂચના લખી છે સુમીની વાતો। તો બાળકો, આપણે આગળ કિરણની વાત જોઈ હતી, હવે આપણે સુમીની વાત જોઈશું। આ પાઠની અંદર આપણે કેટલી વ્યક્તિઓની વાત જોવાની છે? 3 વ્યક્તિની, કિરણની, સુમીની અને દીપાલીની। એટલે આપણે કિરણની વાત પૂર્ણ કરી, હવે આપણે જોઈશું સુમીની વાત અને ત્યાર પછી આવશે દીપાલીની વાત। તો બાળકો, હવે અહીંયા આપણે પાઠની શરૂઆત કરીશું। તો બાળકો, અહીં સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે। સુમીના પિતાજી કેવી નોકરી કરે છે? ગવર્મેન્ટમાં, સરકારીમાં નોકરી કરે છે। તેમને બઢતી મળી, એટલે કે બાળકો, જે લોકો ગવર્મેન્ટ એટલે કે સરકારીમાં નોકરી કરતા હોય, સરકારી ઓફિસો, સરકારી સ્કૂલો કે કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટમાં જે નોકરી કરતા હોય, એને અવારનવાર બઢતી એટલે કે બદલી થતી હોય છે। તો આજે સુમીના પિતાજી સરકારીમાં નોકરી કરે છે અને તેની બઢતી થઈ છે। હવે તેની બઢતી થઈ એટલે કે એના ઘરમાં થોડો બદલાવ આવશે। તો બાળકો, આપણે જોઈએ કે શું શું બદલાવ આવે છે। તો બદલી પણ થઈ છે, થઈ। હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું। બદલી થઈ એટલે હવે સુમીના પરિવારની અંદર કયા કયા બદલાવ આવશે તે આપણે જોઈશું। તો બાળકો, અહીં આપણને કેટલાક ચિત્ર આપેલા છે। તો આ ચિત્રની અંદર બાળકો, એક ટપાલી છે, એને બઢતીનો પત્ર આપવા માટે આવેલો છે। એટલે સુમીના પિતાજીની બદલી થઈ એટલે તે ખૂબ ખુશ છે। ત્યાર પછી આગળ છે, આપણને બીજું ચિત્ર આવેલું છે। તો બીજા ચિત્રની અંદર સુમીના પિતાજી બઢતીનો પત્ર લઈ અને ઘરમાં જાય છે અને બધાને, પરિવારમાં બધાને જાણ કરે છે કે મારી બઢતી થઈ। તો બાળકો, હવે આપણે આગળ તરફ જોઈશું। સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા, એમણે બઢતી અને બદલીની વાત કરી, હવે શું થયું હશે તે અંગે આપણે જોઈએ। તો બાળકો, તેના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા અને તેને બઢતીની, બધા ને લોકોને, ઘરના પરિવારના સભ્યોને એટલે કે કુટુંબના પરિવારના સભ્યોને તેણે વાત કરી, હવે તેના ઘરમાં શું થયું હશે એની આપણે હવે ચર્ચા કરવાની છે। તો બાળકો, આપણને આગળ પણ બીજા ચિત્રો આપેલા છે કે તેની બઢતી થઈ તો હવે એને શું કરવું પડશે, એટલે કે એક શહેરમાંથી બીજા શહેરની અંદર તેને પહેલાં તો ઘર ટ્રાન્સફર કરવું પડશે, એટલે કે ઘર બદલવું પડશે। તો બાળકો, અહીંયા આ ચિત્રની અંદર સુમીના મમ્મી ઘર બદલવા માટેની બધી તૈયારી કરી રહ્યા છે। તો ઘરનો સામાન પણ તે પેક કરી રહ્યા છે અને તેમાં તે કપડાં પણ પેક કરી રહ્યા છે। ત્યાર પછી બાળકો, અહીં બાજુમાં બીજું ચિત્ર આપેલું છે। તો સુમીના પિતાજીની બઢતી ક્યાં થઈ છે?
पालनपुर में, तो अँ जो अपने पालनपुर आपेलू है एट्ले ट्रेन में बेसी अने पालनपुर आया है। अँ अपने ट्रेननु चित्र आपेलू है, तो नवा शहर में पालनपुर पहुँची गया है यू चित्र अपने अँ आपेलू छे। बाळको हवे आपणे आगळ जोईशुं। सुमीना पिताની બદલી થઈ, હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? તો બાળકો હવે સુમીના આગળ આપણે ચિત્રમાં પણ જોયું કે તે લોકો પોતાના ઘરને બદલવા માટે પોતાની ઘર વખરી પેક કરે છે, કપડાં પેક કરે છે, ટ્રેનની ટિકિટ બુક કરાવી અને ટ્રેનમાં જવા માટે તે લોકો તૈયાર થઈ જાય છે। હવે આપણે આગળ કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે એની આપણે ચર્ચા કરીશું કે સુમીના પિતાજીની બદલી થઈ અને હવે નવી જગ્યાએ જવા માટે તેઓને કઈ કઈ તૈયારીઓ કરવી પડશે। તો બાળકો હવે જોઈએ કે સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે, સુમી કેવી શાળામાં દાખલ થશે। તો બાળકો અહીં તેનો જવાબ હું બોલું છું એ તમારે પણ તમારા પુસ્તકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે। તો સુમીના પિતાજીની સાથે સુમી અને તેના મમ્મી જશે। સુમીને બદલીના સ્થળ પરની નજીક શાળામાં દાખલ થશે। બાળકો હવે આપણે તેની આગળના પ્રશ્નની ચર્ચા કરશું, તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો, કેમ? તો બાળકો ચાલો તેનો આપણે જવાબ લઈએ, લખીએ, મારી શાળામાં ધોરણ 3માં બીનાએ છેલ્લે પ્રવેશ લીધો। હવે બીનાએ પ્રવેશ લીધો તેનું કારણ શું હતું? કારણ કે તેના પપ્પાની અમારા શહેરમાં બદલી થઈ હતી। હવે બીનાના પપ્પાની શહેર એના શહેરમાં સુમીના શહેરમાં બદલી થઈ એટલે ત્યાં છેલ્લે કોણે પ્રવેશ લીધો હતો? બીનાએ, અને તે પણ કયા ધોરણમાં? ધોરણ 3ની અંદર। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈશું કે તમારા પરિવારના કોઈ સભ્યમાં ને કામને લીધે બીજા ગામ કે શહેરમાં જવું પડ્યું છે? તો ચાલો બાળકો તેનો જવાબ આપણે લખીએ, હા, મારા મોટા કાકાના દીકરાને તેની ઓફિસના કામના લીધે મુંબઈ જવું પડ્યું છે। ચાલો બાળકો હવે અહીં આપણું પેજ નંબર 67 પૂર્ણ થાય છે અને હવે આપણે પેજ નંબર 68 જોઈશું। તો બાળકો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 68 ખોલો અને જુઓ। તો બાળકો આ છે આપણું પેજ નંબર 68। હવે પેજ નંબર 68 પર આપણે આગળ જોઈએ કે તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અંગે નોંધ કરો। તો બાળકો અહીં આપણને નીચે એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકની અંદર આપણે તેની માહિતી ભરવાની છે। તો ચાલો બાળકો અહીંયા ક્રમ આપેલો છે, ત્યાર પછી વિદ્યાર્થીનું નામ આપેલું છે, તે વિદ્યાર્થી ક્યાંથી આવ્યા છે, ક્યારે આવ્યો છે, તેની શાળાનું નામ કયું હતું, તેની શાળામાં શું સારું હતું અને અહીંની શાળામાં તેને નવું શું લાગ્યું, તેની માહિતી આપણે અહીં લખવાની છે। તો ચાલો બાળકો આપણે સાથે મળી તેની ચર્ચા કરીએ અને લખીએ। તો ચાલો બાળકો નંબર 1માં લખો પટેલ પ્રિન્સી। હવે તે ક્યાંથી આવેલી છે? સિદ્ધપુરથી। ક્યાંથી? સિદ્ધપુર। તે પછી ક્યારે આવ્યો હતો? તો જુલાઈમાં। ત્યાર પછી તેની સ્કૂલનું નામ શું છે? આદર્શ પ્રાથમિક શાળા। અને ત્યાં તેનું શું સારું હતું? ત્યાં તેની શિસ્ત સારી હતી। અને અહીંની શાળામાં તેને શું નવું લાગે છે? તો નવા અને પ્રેમાળ મિત્રો તેને અહીં મળી ગયા છે। ત્યાર પછી નંબર 2 લખો રાવલ અવધ। તે ક્યાંથી આવ્યો છે? છાપીથી। તેનું એડમિશન ક્યારે થયું હતું? તે નવો ક્યારે આવ્યો હતો? ઓગસ્ટમાં। ત્યાર પછી તે ક્યાંથી આવ્યો હતો? તેની શાળાનું નામ શું હતું? છાપી પ્રાથમિક શાળા। અને ત્યાં શું સારું હતું? તો તેને ત્યાં ભણવાનું સારું હતું, પ્રવૃત્તિ વધુ જોવા મળી હતી તેની સ્કૂલમાં। અને અહીંની સ્કૂલમાં શું સારું મળ્યું? તો તેને અહીંની સ્કૂલમાં પ્રવૃત્તિ વધુ જોવા મળી। ત્યાર પછી નંબર
ત્રણ લખો, ત્રણ નંબરમાં લખો ભટ્ટ બીના, તે ક્યાંથી આવે છે? દત્રોજથી આવે છે. તેનું એડમિશન એટલે કે તે ક્યારે આવ્યો હતો? ઓગસ્ટમાં આવ્યો હતો. તે કન્યા શાળામાં તે કન્યા શાળા દત્રોજથી આવેલી હતી અને ત્યાર પછી તેને ત્યાં શું સારું હતું? તો ત્યાં તેને પ્રવૃત્તિલક્ષી ભણાવવામાં આવતું હતું. અને હવે અહીં એને શું સારું જોવા મળે છે? તો રમતગમત સારી જોવા મળે છે. ત્યાર પછી નંબર 4 જોઈએ. સોલંકી જય, તે ક્યાંથી આવે છે? મગરવાડાથી. અને તેનું એડમિશન ક્યારે લેવાનું હતું? સપ્ટેમ્બરમાં. તે કઈ સ્કૂલમાંથી આવ્યો હતો? તો મગરવાડા પ્રાથમિક શાળા. અને ત્યાં શું સારું હતું? તો મકાન મોટું અને સરસ હતું. ત્યાર પછી અહીંયા તેને શું સારું મળ્યું? તો શાળામાં ઇકો ક્લબ સારી હતી. તો બાળકો, અહીં આપણે સુમીના પરિવારની ચર્ચા પૂર્ણ કરીશું અને હવે આપણે ત્રીજા પરિવાર તરફ જઈશું, એટલે કે ત્રીજો પરિવાર છે દીપાલીનો. કોનો પરિવાર છે? દીપાલીનો. તો હવે આપણે દીપાલીના પરિવાર વિશે વાતચીત કરીશું અને ચર્ચા કરીશું અને આપણે આગળ પાઠ જોઈશું. તો ચાલો બાળકો, આપણે આગળ દીપાલીની વાત કરીએ. તો બાળકો, અહીંયા આપણે લખેલું છે કે દીપાલીની વાત, એટલે હવે દીપાલીના પરિવારની આપણે વાત કરીએ. બાળકો, કિરણના પરિવારની અંદર તેની નાની બહેન જન્મી હતી એને કારણે ખુશી હતી. સુમીના પરિવારમાં તેના પપ્પાની બઢતી થઈ હતી તેને કારણે ખુશી હતી. અને આજે દીપાલીના પરિવારમાં એક લગ્ન પ્રસંગ છે તેને કારણે ખુશી છે. તો ચાલો બાળકો, આપણે હવે પાઠ આગળ જોઈએ કે દીપાલીના ઘેરે આજે સૌ ખુશ છે. દીપાલીના પરિવારમાં બધા ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. દીપાલીની ઘેરે આજે શું છે? તેના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ ક્યાંક લગ્ન જોયા હશે? તમે પણ ઘણી જગ્યાએ લગ્ન જોયા હશે, એટલે કે તમારા કાકાના દીકરા, કાકીની દીકરી, મામાના દીકરા, માસીના દીકરા, માસીની દીકરીઓના લગ્નમાં તમે ગયા હશો અને તે તમે જોયા હશે. હવે આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને ચર્ચા કરો. તો બાળકો, અહીં આપણને કેટલાક લગ્નના ચિત્ર આપેલા છે એ આપણે જોવાના છે અને તે ચિત્રની અંદર શું થઈ રહ્યું છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો બાળકો, અહીં સૌપ્રથમ આપણને ચિત્ર આપેલું છે. આ ચિત્ર શું છે? વર અને વધુની લગ્નવિધિ થઈ રહી છે. વર અને વધુ મંડપમાં બેસી રહ્યા છે અને તેની લગ્નવિધિ થઈ રહી છે. ત્યાર પછી બાળકો, અહીં આપણે બાજુનું ચિત્ર જોઈએ. તો બાજુમાં વર અને વધુ શું કરી રહ્યા છે? તો બાળકો, અહીં બાજુના ચિત્રમાં વર અને વધુ સપ્તપદી ફેરા ફરી રહ્યા છે. બાળકો, તે શું કરી રહ્યા છે? સપ્તપદી ફેરા ફરી રહ્યા છે. ત્યાર પછી એની નીચે અહીં આપણને ત્રીજું ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર વર અને વધુ કંસાર જમી રહ્યા છે. શું કરી રહ્યા છે? કંસાર જમી રહ્યા છે. અને આ જે આજુબાજુમાં છે તેને વડીલો આશીર્વાદ આપી રહ્યા છે. ત્યાર પછી એની બાજુનું ચિત્ર છે અહીંયા, તેમાં શેનું ચિત્ર છે? તો અહીંયા કન્યાને મહેંદી મૂકી રહ્યા છે. અહીં કન્યાને તેની સહેલીઓ શું કરી રહી છે? મહેંદી મૂકી રહ્યા છે, એટલે કે મહેંદી રસમની ઉજવણી કરી રહ્યા છે. ત્યાર પછી અહીંયા આપણને એક બીજું છેલ્લું ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં એ શાનું ચિત્ર છે? તો તેમાં કન્યા વિદાય થઈ રહી છે. જો અહીંયા ટોલીની અંદર આપણને કન્યા દેખાય છે, દેખાય છે ને? તો બાળકો, આ છેલ્લું ચિત્ર શેનું છે? કન્યા વિદાયનું ચિત્ર છે. તો બાળકો, આ સાથે અહીંયા આપણું પેજ નંબર 68 પૂર્ણ થાય છે અને હવે આપણે પેજ નંબર 69 જોઈશું. તો બાળકો, તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર
69 ખોલો અને જુઓ. તો બાળકો આ છે આપણો પેજ નંબર 69. હવે બાળકો અહીંયા આપણે સૂચના લખી છે કે વિચારો અને કહો. તો અહીંયા આપણે પ્રશ્નના જવાબ આપેલા છે, તો એ જવાબ મોટા છે એટલે અહીંયા લખેલા નથી, પરંતુ હું તમને PDF રૂપે આ પ્રશ્નના જવાબ મોકલીશ. અત્યારે તો આપણે માત્ર આ પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો બાળકો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા છે એટલે હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે એનો જવાબ હું તમને અહીંયાથી કહું છું. તે પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. દીપાલીને નવી ભાભી મળી છે. ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે. દીપાલીના કાકીને કામમાં રાહત મળશે. તો બાળકો આ હતો આપણો પ્રશ્નનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે દીકરી સાસરે જાય ત્યારે તેના એટલે કે પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? તો બાળકો તેનો જવાબ લખીએ આપણે કે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ યાદ જ આવશે. તેમના ઘરનો એક સભ્ય ઓછો થશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેના કરેલા કામની ખોટ ચાલશે. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે કરવા પડશે. ચાલો બાળકો, તો આ હતો આ પ્રશ્નનો જવાબ. હવે બાળકો આપણે આગળ જોઈશે. તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો. હવે તમારે તમારા મમ્મી માતા એટલે મમ્મી અથવા તો કાકી સાથે વાત કરવાની છે અને નીચેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો હવે પ્રશ્ન નંબર 1 છે કે તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? એટલે કે તેઓ લગ્ન પહેલાં તેમના માતા પિતાને ત્યાં રહેતા હતા. એટલે કે બાળકો કોઈ પણ છોકરી લગ્નની પહેલાં તે લોકો ક્યાં રહેતા હોય? તેના માતા પિતાને ઘેરે રહેતા હોય અને ત્યાર પછી લગ્ન થાય એટલે તે તેના પતિની ઘેરે એટલે કે સસરાની ઘરે રહેવા લાગે. ત્યાર પછી આગળ પ્રશ્ન 2 છે, તે સમયે તેમના કુટુંબોમાં કયા કયા સભ્યો હતા? તો ચાલો બાળકો હવે એનો જવાબ બોલું છું કે મારી માતાના કુટુંબમાં તે સમયે મારી માતા, તેમના માતા પિતા, દાદા દાદી અને એમના ભાઈ હતા. કાકીના કુટુંબમાં તે સમયે કાકી અને તેમના માતા પિતા, દાદા અને તેમની બહેન હતા. તો બાળકો હવે આ હતો આપણા પ્રશ્નનો જવાબ. હવે આપણે આગળ જોઈશું કે તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે? તો બાળકો તેનો જવાબ અહીંયાથી હું બોલું છું કે મારા કુટુંબમાં છેલ્લે મારા નાના કાકાના લગ્ન થયા છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈશું, લગ્ન પ્રસંગે ભોજનમાં શું શું બનાવ્યું હતું? તો બાળકો મારા કાકાના લગ્ન પ્રસંગે ભોજનમાં મોહનથાળ, કેરીનો રસ, બે શાક, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ, ભાત, પાપડ, કચુંબર, અથાણા, રાયતું વગેરે બનાવ્યું હતું. તો બાળકો
આ પ્રશ્નના જવાબ તમારે તમારી મમ્મી સાથે અથવા કાકી સાથે ચર્ચા કરીને તમારી રીતે પણ તમે લખી શકો છો. તો તમારી રીતે તમારે મમ્મી અથવા કાકી સાથે તમારે વાત કરી અને આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. અને મેં પણ એ આ પ્રશ્નના જવાબ તમને કહ્યા તે પ્રમાણે પણ તમે લખી શકો છો. તો બાળકો હવે આપણે પાઠ આગળ તરફ જોઈશું. તો બાળકો અહીં આપણને સૂચના આપેલી છે કે તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબના માં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે તે વિશે લખો. તો બાળકો અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે. તો વર શેરવાની, ચૂડીદાર, પાયજામો પહેરે છે અને ત્યાર પછી કન્યા પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે અને માથા ઉપર મોઢ નાખે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય કરવામાં આવે છે. તો બાળકો લગ્ન સમયે અને કન્યા વિદાય વખતે પ્રચલિત ગીત ગવાય છે. જાનૈયા લગ્ન સ્થળે આવતા આધુનિક નૃત્ય કે ડાન્સ કરે છે. ત્યાર પછી હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું કે તમે ગયેલા લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું. તો ચાલો બાળકો તેનો જવાબ લખો જોઈએ. અમે ગયેલા લગ્ન પ્રસંગમાં અમે લગ્નની વિધિ, મંડપ, ભોજન સમારંભ અને કન્યા વિદાય વગેરે જોયું. ત્યાર પછી બાળકો હવે આપણે આગળ જોઈશું કે આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા. હવે આપણે એ ફેરફારોના કારણો લખવાના છે. તો આ ફેરફારો માટેના કારણો લખો. તો બાળકો હવે આપણે આગળ પાઠની અંદર ત્રણે ત્રણ કુટુંબના ફેરફારો જોયા છે. એટલે કે પહેલાં કિરણના કુટુંબનો જોયો, ત્યાર પછી સુમીના અને ત્યાર પછી દીપાલીના કુટુંબનો. તો બાળકો હવે એ ત્રણેયના કુટુંબના ફેરફારોની આપણે ચર્ચા કરવાની છે અને અહીં પુસ્તકની અંદર આપણે લખવાનું છે. તો બાળકો કિરણના કુટુંબનો સૌપ્રથમ અહીંયા આપણને ફેરફાર લખવાનું છે. એટલે કે કિરણના કુટુંબમાં શું ફેરફાર હતો. તો કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી બદલાવ આવ્યો હતો. ત્યાર પછી હવે બાળકો અહીં આપણો પેજ નંબર 69 પૂર્ણ થાય છે. એટલે કે બાળકો અહીં આપણે આજનો અભ્યાસ પૂર્ણ કરીશું અને હવે આપણે આપણું લેસન લખી લઈશું. તો બાળકો તમે પણ તમારી લેસન બુક ખોલો અને આજનું લેસન લખી લ્યો જોઈએ. તો બાળકો આ છે આપણું આજનું લેસન. સૌપ્રથમ તમારી નોટબુકની અંદર લખો જોઈએ HW, ત્યાર પછી લખો PDFમાં આપેલ લેશન આસપાસની પાકી નોટબુકમાં લખવો અને પાકું કરવું. તો બાળકો આપણે અહીંયાથી જે PDF આપવામાં આવે છે તે તમારે આસપાસની પાકી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે અને તેની સાથોસાથ પાકું કરવાનું છે. હવે બાળકો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.